જાઓ ધનુ રાશિ માટે કેવું રહેશે વર્ષ 2018? સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી વર્ષ 2018 તમારા માટે સામાન્ય રીતે સારું દેખાઈ રહ્યું છે, કારણ તમારો લગ્નેશ મોટા ભાગના સમયમાં લાભ ભાવમાં રહેશે, મતલબ તમે તમારા સ્વાસ્થ્યનો આનંદ લઈ શકશો. વર્ષના અંતે મહિનો થોડો કમજોર રહેશે, તેથી નિયમિત વ્યાયામ કરતા રહો અને તમારી પ્રકૃતિ મુજબ ભોજન અને અન્ય પોષક તત્વો ગ્રહણ કરતા રહો. ધનુરાશિના જાતકોને અભ્યાસ માટે આ વર્ષ સામાન્ય રીતે અનુકૂળ રહેવાનું છે. મનની એકાગ્રતા ઓછી થઈને અભ્યાસમાં અવરોધ ઉભો કરશે, પણ જે વિદ્યાર્થી બહાર રહીને અભ્યાસ કરવા માંગે છે કે બહાર ભણી રહ્યા છે, તેમને માટે વર્ષનો અંત પણ અનુકૂળ રહેવાનો છે. ધનુરાશિના જાતકોને આ વર્ષે આર્થિક મામલે સારા પરિણામ મળવાના યોગ છે. વર્ષના અંતે થોડા મહિના તમારા ખર્ચ વધી શકે છે, આવામાં તમે તમારા ખર્ચને યથાસંભવ ઓછા કરવાનો કે રોકવાનો પ્રયાસ કરવો પડશે. આ વર્ષ પ્રેમ સંબંધો માટે સામાન્ય રીતે સારું કહી શકાય છે. ઉલ્લેખનીય છે કે તમારો લગ્નેશ ગુરુ તમારા લાભ ભાવમાં રહીને તમારા પ્રેમ અને દાંપત્ય દરેક રીતે સપ્ટેમ્બર સુધી સુરક્ષિત બનાવી રાખવાનું વચન આપી રહ્યા છે. પ્રથમ ભાવમાં શનિ સપ્તમ ભાવ પર પોતાની ઝીણી નજર કાયમ રાખવા, મતલબ દાંપત્ય જીવનમાં થોડી પરેશાનીઓ લાવવાની કોશિશ કરી રહ્યા છે. કાર વેપાર માટે આ વર્ષ સામાન્ય રીતે સારું પરિણામ આપતું દેખાઈ રહ્યું છે, કારણ કે આ વર્ષનો લાભ મળવાના સારા યોગ બની રહ્યા છે, તો સ્વાભાવિક કામ ધંધો સારો રહેશે. ત્યારે નોકરીયાત લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળવાના યોગ છે. જો ટ્રાન્સફર માટે પ્રયાસ કરી રહ્યા છો તો વર્ષના અંતમાં આ મનોકામના પૂરી થઈ શકે છે. રાશિફળ 2018 મુજબ ધનુ રાશિના જાતકોને 5 માંથી 4 સ્ટાર્સ આપવામાં આવે છે. રાશિફળ 2018 મુજબ ઉપાય રૂપમાં તમને શનિની શાંતિનું વિશેષ અનુષ્ઠાન કરાવવું જોઈએ અને નિયમિત રૂપે ભગવાન કૃષ્ણની પૂજા કરો. મિત્રો, ધનુ રાશિની વધુ વિગત જાણવા માટે તમે વેબ દુનિયા ગુજરાતી પેજ પર